ભારે વરસાદના કારણે જામનગરના મોટા થાવરિયા અને ખીમરાણા ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. નવાઈની વાત તો એ છે કે 80 લાખના ખર્ચે બનાવેલા આ કોઝવેનું હજુ જાન્યુઆરીમાં જ કૃષિમંત્રી રાઘોજી પટેલે લોકાર્પણ કર્યું હતું. હવે સ્વાભાવિક રીતે જ કોઝવેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. કોઝવે તૂટતા લોકો નદીમાં થઈને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનું માનીએ તો બાળકો છેલ્લા 20 દિવસથી શાળાએ નથી જઈ શક્યા. અધિકારીઓએ વધુ વરસાદનું કારણ આપીને કોન્ટ્રાક્ટર અને પોતાની બેદરકારીને છુપાવી લીધી છે. જોકે સ્થાનિકોએ તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવાની અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. જેના ઉપર 66 ખેડો અને હાલ એ પુલ 8 મહિના થયા બની ગયો હોય ને, અને પહેલી જ વખત નદી આવતા પુલ ધરાશાય થઈ ગયેલ છે. તો આવવા જવા માટેનો કોઈ ઉકેલ છે નહીં આમાં. હાલ સમસ્યામાં એવું છે કે 66 તો ખેડું છે મોટા થાવરિયાના, પ્લસ 2 ગામ આને જોડેલા છે. એ 2 ગામની પણ અવર જવર અહીંથી હતી. હાલમાં માણસો વાડીએ હોય છે, એના માટે સમસ્યા કે એને ખાધા ખોરાકી પણ અમે દઈ શકતી એમ નથી. અવર જવર હાવ બંધ છે, સ્ટોપ છે, કોઈ વાહન વ્યવહાર ચાલી શકે એવું છે નહીં. હાલમાં ખેતીમાં અમારે ટ્રેક્ટર કે બળદગાડું કે કોઈ પણ વસ્તુ લઈને જવું હોય તો અહીંથી જઈ શકાય એવું છે નહીં. 2-8 મહિના મોરવા પુલી હતી, આની મોરેક તૂટી અને ફગાવી દીધું, પાછા તૂટી ગયું. અમે જવા રસ્તો નથી, ટાંટિયા અમે જવું કેમ એમ, બરોબર ને? સીમ અમારે આમ છે, પાણામાંથી કાઢી જઈએ એટલે જો તાત્કાલિક કરી દો ને તો સારું કહેવાય એમ. 8 મહિના નથી સાહેબ, આ નવો થયો હોય તો હું અમે કરું. આ ખીમા શેખ પાઇટ ને અમે હાઈવે પર જાય, ઓલી કોર રાજકોટ રોડમાંથી, તો એ તો બંધ થઈ ગયો છે. RCC થઈ ગયું છે, કોકરેટ થઈ ગયું છે, ડામર નથી થયો હજી. ઉનાળામાં હાલી ચકી ચોમાસું આવેલા અમારો પુલ તૂટેલ હોય, આ ત્રીજો પુલ બનવાની માટે. 3 પુલ તો આ રીતે જ અમારે દર વર્ષે ઉનાળે પુલમાંથી હલવાનું અને ચોમાસે અમારે પાણીમાં હલવાનું. અને અત્યારે અમારે લગભગ ઓછામાં ઓછા 150-200 ખેડૂતોલા હિંતર ખેડું હોય અને 100-125 છોકરા હોય બરાબર, હવે એને બચલાવને ક્યાં જવાની માથે ભણતા હોય ને. કોઝવેનો જે એપ્રોચ કહેવાય કે જ્યાં માટીકામ છે, જે પાકું સ્ટ્રક્ચર નથી, માટીકામ, એ માટીકામવાળો ભાગ ધોવાયેલ છે અને એની અપસ્ટ્રીમમાં મેજર બ્રિજ આવેલો છે, એ મેજર બ્રિજના ટોપ સુધી પાણી હતું. એટલે આ ડાઉનસ્ટ્રીમમાં જે કોઝવે છે એમાં એના જે પાઇપ છે, પાઇપમાંથી પાણીનો નીકળતા બાજુમાંથી ધોવાણ થઈને નીકળેલ છે. ટોટલ જે નુકસાનીમાં જે સ્ટ્રક્ચરો હતા એ 46 જેટલા સ્ટ્રક્ચરો ડેમેજ થયેલા હતા. એ સ્ટ્રક્ચર ડેમેજ માટે જે ઇમિડિયેટ રિપેર કરવાનું હોય એ અમે કરી દીધું છે, પણ પરમેનન્ટ રિપેરિંગ માટે જે દરખાસ્ત કરવાની છે એ સરકારમાં ટોટલ નુકસાન 107 કિલોમીટરની લંબાઈની છે. તેમાં સરફેસ માટે 78 કરોડ અને સ્ટ્રક્ચર માટે 127 કરોડ, આમ કુલ 206 કરોડ રૂપિયાની દરખાસ્ત છે. જામનગરમાં ભારે વરસાદ બાદ ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે જામનગરમાં સંદેશ ન્યૂઝ દ્વારા મોટા થાવરિયા ગામની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં 8 મહિના પહેલાં જે ક્રોઝવે બનાવવામાં આવ્યો હતો, જે ક્રોઝવે પહેલાં જ વરસાદમાં તૂટી ગયો છે. 65-70 જણા ખેડૂતો છે જેને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે ખેડૂતોના પાકને પણ નુકસાન થતાં હાલ તો મોટા થાવરિયાના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, મોટા થાવરિયા.